નમસ્કાર મિત્રો કેપી એજ્યુકેશનમાં આપ સૌનું ફરી પાછું સ્વાગત છે આજનો વિડીયો છે આપણો ગુજરાતના અભ્યારણ અને નેશનલ પાર્ક વિશેનો જે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે કોન્સ્ટેબલ હેડક્લાર્ક બિનસચિવાલય આ બધી જ પરીક્ષાઓમાં લેખિત પરીક્ષાઓમાં તમને ખૂબ ઉપયોગી થઈ શકે છે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો વિડીયો શરૂ કરીએ પ્રથમ છે ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય તે આવેલું છે ગીર સોમનાથ જિલ્લામાં બીજા નંબરનું છે નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય તે આવેલું છે કચ્છ જિલ્લામાં નેક્સ્ટ છે મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય તે આવેલું છે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં નેક્સ્ટ છે સુલપાણેશ્વર દેડિયાપાડા અભયારણ્ય તે આવેલું છે નર્મદા જિલ્લામાં નેક્સ્ટ છે જેસોર રીચ અમીરગઢ અભયારણ્ય તે આવેલું છે બનારસકાંઠામાં નેક્સ્ટ છે બરડા અભયારણ્ય રાણવાવ તે આવેલું છે પોરબંદર જિલ્લામાં નેક્સ્ટ છે હિંડોળગઢ પ્રાકૃતિક શિક્ષણ જસદણ તે આવેલું છે રાજકોટ જિલ્લામાં નેક્સ્ટ છે બાલારામ અભયારણ્ય પાલનપુર તે આવેલું છે બનારસકાંઠામાં નેક્સ્ટ છે જાંબુગોળા અભયારણ્ય તે આવેલું છે પંચમહાલ જિલ્લામાં નેક્સ્ટ છે રતનમહાલ રીછ અભ્યારણ્ય લીમખેડા તે આવેલું છે દાહોદ જિલ્લામાં નેક્સ્ટ આવે છે વેળાવદર કાળિયાર વલભીપુર તે છે ભાવનગર જિલ્લામાં નેક્સ્ટ આવે છે ખીજડીયા પક્ષી અભયારણ્ય તે આવેલું છે જામનગર જિલ્લામાં નેક્સ્ટ આવે છે થોળ પક્ષી અભયારણ્ય તે આવેલું છે મહેસાણા જિલ્લામાં નેક્સ્ટ આવે છે નળ સરોવર પક્ષી અભયારણ્ય સાણંદ તે આવેલું છે અમદાવાદ જિલ્લામાં નેક્સ્ટ આવે છે સુરખાબનગર રણ રાપર તે આવેલું છે કચ્છ જિલ્લામાં તે પછી આવે છે વાસદા નેશનલ પાર્ક તે આવેલું છે નવસારી જિલ્લામાં નેક્સ્ટ આવે છે ઘુડખર અભયારણ્ય ધ્રાંગધા તે આવેલું છે કચ્છનું નાનું રણ નેક્સ્ટ અને અઢારમું લાસ્ટ છે સામૃદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ તે આવેલું છે જામનગર જિલ્લામાં તો મિત્રો આ તો આજનો ગુજરાત અભયારણ અને નેશનલ પાર્ક વિશેનો વિડીયો તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા